રુજલાના ઝઘડિયા તાલુકામાં આવેલ રાસપાડી ખાતેની જીએમડીસી નિગમમાં કામ કરતા ડ્રાઈવરો અને કામદારો હાલ કોલસાની ખાણમાં કામ કરતા કામદારો કરતા પણ વધુ કફોડી બની છે. ડ્રાઈવરો અને કામદારો માનવી ન હોય તેવું વર્તન જીએમડીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણા લાંબા સમયથી રીબાતા ડ્રાઈવરો અને કામદારોએ હિંમત ભેગી કરી પોતાની નોકરીના જોખમે જીએમડીસીના તંત્રને વિનંતી પત્રના સ્વરૂપમાં આવેદન પત્ર પાઠવી જેની ચુકવનારી વિગતો જોતા 500-600 જેટલા ડ્રાઈવરો અને કામદારોને પીવાના પાણીથી વંચિત રાખવામાં આવે છે. કેન્ટીનની સુવિધા માત્ર ને માત્ર જીએમડીસીના સ્ટાફ માટે છે. ડ્રાઈવરો અને કામદારોને કેન્ટીનની સુવિધા પ્રાપ્ત થતી નથી. આમ તો સરકારી નિયમ મુજબ 8 કલાકનો વધુમાં વધુ ફરજનો સમય હોય છે, પરંતુ જીએનડીસીના કામદારો અને ડ્રાઈવરોને ટ્રક ન ભરાય ત્યાં સુધી ફરજ પર રહેવું પડે છે. તેથી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી ડ્રાઈવરો અને કામદારો પાસે 24 કલાકથી વધુ કામ કરાવાય છે. આ સમય દરમિયાન સિક્યુરિટી હોતી નથી. કંઈ પણ થાય તો વિપરીત પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને મદદ માટે માઇનિંગ વિસ્તારમાં પ્રવેશ કરવા દેતા નથી. તેથી ડ્રાઈવર અને કામદારો મદદ વિના રેવાય છે. સિક્યુરિટીની અને મેડિકલ સહાયની સુવિધા આપવી જીએમડીસીની પ્રાથમિક ફરજ છે, પરંતુ આ ફરજ બજાવાતી નથી. શૈક્ષણિક સુવિધા, આરોગ્યની સુવિધા, બોનસ, ઇનામ વિતરણ, આવાસ, શૌચાલયની સુવિધા આપવામાં આવતી નથી. જે કાયદેસર રીતે આપવી જોઈએ પરંતુ તે મળતી નથી. એટલું જ નહીં, પરંતુ જીએમડીસી માટે ફરજ દરમિયાન મરણ પામનાર કામદાર કે ડ્રાઈવરને વળતર પણ આપવામાં આવતું નથી, જે અમાનવીય કૃત્ય ગણી શકાય. આવી અનેક માંગણીઓના પગલે ડ્રાઈવરોએ છેવટે નોકરીના જોખમે વિનંતી પત્ર આપતા જીએમડીસીના અમલદારોએ શેકી કાઢી હતી. તો તે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને હાંસિયામાં ધકેલી જીએમડીસીના કરતા હરતા 500-600 જેટલા ડ્રાઈવરો અને કામદારોને શૌચાલયની સુવિધા પૂરી ન પાડતા તેમને મજબૂરીથી લાશરમ બાજુ પર મૂકી જાહેરમાં શૌચક્રિયા માટે જવું પડી રહ્યું છે. વાસ્તવમાં જીએમડીસીના તંત્ર સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. તો બીજી બાજુ ઉડતી રજકણો તેમજ અન્ય જોખમો સામે રક્ષણ આપતા સાધનો અપાતા નથી, જે સરકારી એકમ એવા જીએમડીસી માટે શરમજનક બાબત કહી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.